અમારે આજે જે એક જ મુદ્દાની મિટિંગ હતી કે એમાં અમારે જે 15 જૂનથી ચોમાસું બેસતું હોય અને અમારે આ જે જમીન જે ત્યાં અમે ખેતી કરીએ છીએ એમાં જે ફેન્સિંગ બાંધી છે એ વ્યાજબી નથી અને સરકારને અમે એમ કહેવા માગીએ છીએ કે અમે આ ચોમાસું બેઠું છે તો અમારે ઢોર ને ઢાંકણ અને અમારા ગાય બળદ વાછીડા ગાય ભેંસ આ એમને ઘાસચારો અમે ક્યાંથી લાવવાના છે, અમને ખેતી કરવા દેશો તો અમે એ ઘાસચારો લાવીશું. અમે તો જ્યારે ભીખ માંગીને બી ખાઈ લઈશું, પણ અમારા મૂગા પ્રાણીઓ આજે ચોમાસાની અંદર ફેન્સિંગ થઈ જાય તો અમારે કઈ રીતે ખેતી કરવી? એક જ મુદ્દા પર ચર્ચા હતી, એમાં નાયબ કલેક્ટર સાહેબે એવું કીધું કે તમારે હવે કલેક્ટર પાસે જવું પડશે અને કલેક્ટરને જે જવાબ આપશે એ અમે કરીશું. આજે અમારે એ રજૂઆત થઈ કે અમારા ખેતરમાં ફેન્સિંગ થઈ ગઈ છે, એને અમે ખેતર ખેડવાના છે, તો એમણે એવી રજૂઆત કરી છે કે તમારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવું પડશે, ત્યાં જઈને મળવું પડશે તમારે 5 જણ. એવું કીધું છે કે માણસ માટે તો અમે ગમે ત્યાંથી પેટનું કરીશું, પણ ઢોર ઢાકણ છે એનું શું કરીશું? મૂંગા પ્રાણી છે એને અમે ફેંકી દેશું ને? અમારે અમે તો કોઈ બી ઘરમાં એક ધંધો કરતો હશે, મજૂરી કરતો હશે કે નોકરી કરતો હશે, પણ ગરીબ માણસો ક્યાં જઈ? ગોડિયા ગામના દસેક રહીશો આજે એમના પ્રશ્નો લઈને અમારી ઓફિસે અમને મળવા માટે આવ્યા હતા. અમે જનરલી એમની રજૂઆત એવી હતી કે ચોમાસાનું વર્ષ સાહેબ શરૂ થયું છે અને અમને અહીંયા ખેતી કરવા દો તો અમારા પશુઓને કે એનું ગુજરાન ચાલે એ રીતના એમની એક રજૂઆત હતી. એટલે અમે એમના પ્રત્યે લાગણી બતાવી, એમને કહ્યું કે તમારી જે લાગણી છે એ લાગણી અમે ચોક્કસથી સક્ષમ ઓથોરિટીને પહોંચાડી દઈશું. અત્યારે આ સરકારની જમીનો છે, એટલે જ્યાં સુધી સક્ષમ ઓથોરિટી પાસેથી અમને એવા કોઈ વિગત ન મળે ત્યાં સુધી હમણાં તમે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખજો અને તમે જાતે પણ એક ડેલિગેશન બનાવીને એક સક્ષમ ઓથોરિટીને રજૂઆત કરો તો તમારી આ જે લાગણી છે એને ચોક્કસ કોઈને કોઈને